સ્વાગત દોસ્તો, સ્વાગત છે તમારું આજના ઇમ્પોર્ટન્ટ સેશનમાં, જેમાં આપણે તમામ પ્રકારના ઇમ્પોર્ટન્ટ ન્યૂઝનું એનાલિસિસ કરીશું, જે તમારા એક્ઝામ રિલેટેડ તે ઉપરાંત તમારા ડે ટુ ડે લાઈફને નોલેજ ગેઇન કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી રહેશે. સો લેટ સ્ટાર્ટ ઇટ. સો ફર્સ્ટ ન્યૂઝ નીકળે છે દોસ્તો, કેબિનેટ કે ક્લિયર કરી દીધું છે 15,000 FDI પ્રપોઝલ. સો એક કંપની છે ફોરેનની, જેનું નામ છે એન્કરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ, જેને AIIH પણ કહેવામાં આવે છે. જો તે કંપનીએ ગવર્મેન્ટને 15,000 FDI પૂરું પાડવામાં આવ્યું છે, તો હાલમાં જ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમી અફેર્સે તેને ક્લિયરનેસ આપી દીધું છે. સો આ જે પૈસા છે, જે FDI છે, તેને જે પાઇપલાઇન છે, મોનિટેશન પાઇપલાઇન, તેમાં યુઝ કરવામાં આવશે. સો કોઈ પણ દેશ હોય છે તેના માટે FDI ખૂબ જ ઉપયોગી હોય છે. એક હોય છે FTI અને એક હોય છે FPI. FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને એક હોય છે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. સો FDIમાં કોઈ પણ કંપનીમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, અને FPIમાં કોઈ પણ સ્ટોક થ્રુ તેના કંપનીના સ્ટોક ખરીદવામાં આવે છે. જેમ કે કોઈ મારી કંપની હોય છે કિશન રાઠોડ કરીને, સો તેમાં ફેસબુકને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે, તો જો તે FPIથી આવે તો તે ડાયરેક્ટ કોઈપણ સ્ટોક માર્કેટમાં જઈ અને મારા કંપનીના સ્ટોક ખરીદી શકે છે. તેને મારાથી કોઈ લેવા દેવા હોતા નથી, તેને બસ કંપનીના સ્ટોકથી લેવા દેવા હોય છે, ઊંચા જાય છે, નીચા જાય છે. પરંતુ જો તે કંપની ફેસબુક મારી કંપની કિશન રાઠોડમાં FDI તરીકે આવે છે, એટલે કે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે છે ફોરેનથી, તો તે મને બીજા ઘણા રૂપે મદદરૂપ થઈ શકે છે. જેમ કે મારે કોઈ ટેકનોલોજીની જરૂર હોય છે તો તે મને દઈ શકે છે, કેમ કે તેને મારા કંપનીના ગ્રોથથી મતલબ હોય છે. અગર મારા કંપનીનો ગ્રોથ સારો થશે તો તેને પણ જરૂર ફાયદો થશે. સો કોઈ પણ દેશ માટે FPI કરતાં FTI ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો આ કંપનીનું તમારે નામ યાદ રાખવાનું છે, બુજાઈ શકે છે, કેમ કે આ એક NMP માટે યુઝ થવાના છે 15,000 રૂપિયા. સો તેના માટે આ કંપનીનું નામ યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો દોસ્તો, નેક્સ્ટ ન્યૂઝ છે કો ફાઉન્ડર ઓફ શ્રમિક મુક્તિ દલ અને જે રિસર્ચર અને ઓથર પણ રહી ચૂક્યા છે, તેનું નામ છે ગેલ ઓમવેદત. તેઓ હમણાં જ મૃત્યુ થયું છે. સો તેઓ રિસર્ચર હતા, ઓથર હતા, તેઓ ઇન્ટેલેક્ચ્યુઅલ વોઇસ પણ હતા બહુજન જે છે તે લોકોના મૂવમેન્ટના. સો બહુજન મૂવમેન્ટમાં તેમનો ખૂબ જ યોગદાન ફાળો છે. સો તેઓ એક અમેરિકન હતા, પરંતુ તે ખૂબ જ ઇન્સ્પાયર હતા સાવિત્રીબાઈ ફૂલેથી. સો તેઓ ઇન્ડિયા આવ્યા હતા અને તેમણે ઘણી બધી બુકો પણ લખેલી છે, દલિત પોલિટિક્સ, વુમન સ્ટ્રગલ, એન્ટીકાસ્ટ મૂવમેન્ટ, અને તેઓ ઘણા બધા મૂવમેન્ટમાં જોડાયા હતા પણ. અને તેઓ કોફાઉન્ડર પણ હતા શ્રમિક મુક્તિ દળના તેમના પતિની સાથે. તેમના પતિનું નામ હતું ભરત પાટકર, જેઓ એક્ટિવિસ્ટ હતા તેઓ પણ. અને તેઓ ના માત્ર લિટરેચર હતા ટ્રેડિશનલ, બટ તેઓ એક્ટિવિસ્ટ પણ હતા. તેઓએ જે રાઇટ્સ ફોર વુમન મૂવમેન્ટ થતી તેના માટે પણ તેનો યોગદાન ફાળો છે. તેઓએ 25 જેવી બુકો પણ લખેલી છે, જેમાં ઇમ્પોર્ટન્ટ બુક્સ એક્ઝામમાં પૂછાઈ શકે છે, જેમાં બુકોનું નામ છે કોલેજિયન સોસાયટી, નોન બ્રાહ્મીન મૂવમેન્ટ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, સિક્કિંગ, બેમાપુર બુદ્ધિઝમ ઇન ઇન્ડિયા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ફૂલે, દલિત એન્ડ ધ ડેમોક્રેસી, રિવોલ્યુશન અન્ડરસ્ટેન્ડિંગ કાસ્ટ, વી વિલ સ્મેશ ધ પ્રિઝન એન્ડ ન્યૂ સોશિયલ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા, ઇત્યાદિ બુકો પણ ઇમ્પોર્ટન્ટ છે તેમની. અને હાલમાં તેઓ પુણે યુનિવર્સિટીમાં હેડ પણ હતા, ફૂલે આંબેડકર ચેરના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજીના. સો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો દોસ્તો, નેક્સ્ટ ન્યૂઝ છે ઇન્ટરનેટના સેફ્ટી લેસન આપવા માટે, લોકો સુધી પહોંચાડવા માટે ગૂગલે અમર ચિત્ર કથા સાથે ટાઈઅપ કરેલું છે. અત્યારના જમાનામાં ઇન્ટરનેટ સેફ્ટીમાં લેવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે. જેવી રીતનું ઇન્ટરનેટ એક વરદાન છે, આપણે એક ખૂણેથી બીજા ખૂણે વાત કરી શકીએ છીએ, કોઈ બીજા કન્ટ્રીમાં વાત કરી શકીએ છીએ, વિડીયો કોલ કરી શકીએ છીએ,
કોઈ પણ ખૂણાની જાણકારી જોતી તમે ગૂગલમાં ટાઈપ કરીને તરત જ મેળવી શકો છો. જેવી રીતનું તે આપણા માટે વરદાન છે, તેટલું જ આપણા માટે નુકસાનકારક પણ છે. કેમ કે અત્યારે હાલના જમાનામાં ખૂબ જ ઇન્ટરનેટનો ઉપયોગ તો થઈ રહ્યો છે, દુરુપયોગ પણ થઈ રહ્યો છે. ઘણા બધા ઇન્ટરનેટથી સ્કેમ થઈ રહ્યા છે, સો તેની સેફ્ટી માટે ગૂગલે અમર ચિત્રા કથા સાથે ટાઈઅપ કરેલું છે અને એક પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, જે પ્રોગ્રામ નામ છે બી ઇન ઇન્ટરનેટ ઓસમ. સો અમર ચિત્ર કથા એક કોમિક રિલીઝ કરે છે, સો તે આના માટે પણ કોમિક રિલીઝ કરશે જેથી લોકોને જાણ થાય. જે કોમિક બુક 8 ઇન્ડિયન લેંગ્વેજમાં રિલીઝ કરવામાં આવશે. સો આ તમારે ટાઈઅપ યાદ રાખવાનું છે ગૂગલ અને અમર ચિત્ર કથાનું. સો નેક્સ્ટ છે દોસ્તો, ગુજરાતમાં 6 થી 8ના વર્ગો શરૂ થઈ રહ્યા છે 2 સપ્ટેમ્બરથી, જે 50% ક્ષમતા સાથે ખોલવામાં આવી રહ્યા છે. સો દોસ્તો, હાલમાં હરિયાણા સરકાર દ્વારા જે 50 વર્ગ છે તેને ક્રિમિનલ એરિયામાં નક્કી કરવાની જે 2016નું જાહેરનામું છે તેને રદ કરી નાખવામાં આવ્યું છે, અને તેના ઉપર જ સુપ્રીમ કોર્ટે એક મહત્વનું અવલોકન આપ્યું છે કે ભાઈ ક્રિમિનલ લેયરની જે નક્કી કરવા માટે આર્થિક માપદંડ એકમાત્ર આધાર નથી હોતો, તેના માટે સામાજિક તે ઉપરાંત શૈક્ષણિક પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓબીસીમાં 2 કેટેગરી હોય છે, એક ક્રિમિનલ અને એક નોન ક્રિમિનલ લેયર હોય છે. તો જે ક્રિમિનલ લેયર હોય છે તો કે જેની ઘરની ઇન્કમ 8 લાખથી વધારે હોય છે, સો તેને ક્રિમિનલ લેયર કહેવામાં આવે છે. અને જે ઓબીસી પરિવારની સાલાના ઇન્કમ એટલે કે વાર્ષિક ઇન્કમ ઓછી હોય છે 8 લાખથી, તો તેને નોન ક્રિમિનલ લેયરમાં નાખવામાં આવે છે જેથી તેને થોડાક વધારે ફાયદા થઈ છે ક્રિમિનલ કરતાં. ક્રિમિનલ લેયર કરતાં નોન ક્રિમિનલ લેયરમાં થોડાક વધારે ફાયદા હોય છે, જેમ કે અનામતનો ફાયદો મળે છે નોકરીમાં, શિક્ષણમાં. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટની બેન્ચે ઇન્દિરા સાહની કેસમાં જે સુપ્રીમ કોર્ટના ચુકાદા માટે ફૂલ ભાર આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ક્રિમિનલ લેયર કે નોન ક્રિમિનલ લેયર નક્કી કરવા વખતે સામાજિક, આર્થિક અને અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે.